28 મે એટલે કે આવતીકાલે પીએમ મોદી 862 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે। આમ આદમી તો તમને ખબર પડી જ ગઈ હશે, પણ શું તમને ખબર છે કે આ નવા સંસદ ભવનની ડિઝાઇન એક ગુજરાતીએ તૈયાર કરી છે। તમે આવી ગયા છો vtvgujarati.com પર, હું હિમ ખત્રી અને આજના ડેલી ડોઝમાં આપણે વાત કરશું આર્કિટેક્ટ બિમલ પટેલની, કે જેમણે 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલા ત્રિકોણાકાર નવા સંસદ ભવનની ડિઝાઇન કરી છે। પીએમ મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનની આધારશિલા મૂકી હતી। હવે આ નવા સંસદ ભવનનું કન્સ્ટ્રક્શન તો ટાટા પ્રોજેક્ટે કર્યું છે, પણ આની જે ડિઝાઇન છે એ આર્કિટેક્ટ બિમલ પટેલની છે, જે આપણા ગુજરાતના અમદાવાદના રહેવાસી છે અને તેમણે અનેક ફેમસ અર્બન પ્લાનિંગ સાથે તેઓ જોડાયેલા છે। આ સિવાય બિમલ પટેલ અમદાવાદમાં આવેલી સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પણ છે, સાથે જ આર્કિટેક્ચર પ્લાનિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફર્મ HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને પણ લીડ કરે છે। બિમલ પટેલે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો, તેમણે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી એટલે કે સેપ્ટના સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ટનો પણ અભ્યાસ કર્યો અને 1984માં આર્કિટેક્ચરની પહેલી પ્રોફેશનલ ડિગ્રી મેળવ્યા બાદ તેઓ કેલિફોર્નિયાના બર્કલે જતા રહ્યા હતા। ત્યાં તેમણે કોલેજ ઓફ એન્વાયરમેન્ટ ડિઝાઇનમાંથી અભ્યાસ કર્યો અને 1995માં PhDની ડિગ્રી મેળવી। હવે આપણે વાત કરીએ કે બિમલ પટેલે કામ ક્યારથી શરૂ કર્યું અને તેમને કયા કયા પુરસ્કાર મળેલા છે। તો 1990માં બિમલ પટેલે પિતા હસમુખ પટેલ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી। તેમણે સૌથી પહેલા અમદાવાદમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટને ડિઝાઇન કરી, જે બાદ 1992માં તેમને આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચરથી સન્માનિત કરવામાં આવ્યા, જે બાદ તેમણે ઘર, ઇન્સ્ટિટ્યૂશન અને ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સ આની સાથે જ અર્બન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ કર્યું। કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ્સે દેશભરમાં ઘણી નામના મેળવી અને તેમને પોતાના કામ માટે અત્યાર સુધી ઘણા બધા એવોર્ડ્સથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે, જેમાં આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર, 1998માં સંયુક્ત રાષ્ટ્ર એવોર્ડ ફોર એક્સેલન્સ, 2001માં વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ અને 2006માં પીએમ નેશનલ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન અર્બન પ્લાનિંગ એન્ડ ડિઝાઇનથી સન્માનિત કરવામાં આવ્યા। એટલું જ નહીં, 2019માં પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। હવે હું તમને એ જણાવી દઉં કે બિમલ પટેલે કયા કયા પ્રોજેક્ટમાં આર્કિટેક્ચર કર્યું છે। સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા નવી દિલ્હી, વિશ્વનાથ ધામ કાશી વિશ્વનાથ મંદિર વારાણસી, આગા ખાન એકેડેમી હૈદરાબાદ, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, IIM અમદાવાદનું નવું કેમ્પસ, CG રોડનું રીડેવલપમેન્ટ, ગુજરાત હાઈકોર્ટની બિલ્ડિંગ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ। આ તો આપણે વાત કરી આર્કિટેક્ટ બિમલ પટેલ અને તેમના કામની, હવે આપણે એ જાણી લઈએ કે નવું સંસદ ભવન કેવું હશે। તો ત્રિકોણ આકારમાં બનાવેલું નવું સંસદ ભવન 4 માળનું છે। આખું કેમ્પસ 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે, જેને બનાવવામાં 862 કરોડનો ખર્ચો થયો। નવા ભવનમાં સંવિધાન હોલ પણ હશે, જ્યાં ભારતના લોકતંત્રના વારસાને દર્શાવવામાં આવશે। આ સિવાય સંસદ સભ્યો માટે લાઉન્જ, ઘણા બધા કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા અને પાર્કિંગ સ્પેસ હશે। સંસદ ભવનના 3 મેઇન ગેટ, જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર અને કર્મદ્વાર હશે। VIP સાંસદો અને વિઝિટર્સની એન્ટ્રી અલગ અલગ ગેટથી થશે। નવા સંસદ ભવનમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સાંસદોના બેસવાની વ્યવસ્થા કરાઈ છે અને બંનેની સંયુક્ત બેઠક થાય છે, તો એક સમયમાં આમાં 1272 સાંસદ બેસી શકશે। જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ફટાફટ આ વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહો VTVGujarati.com સાથે।